હાઈ સ્કૂલ ટીસા, હું સૈની પૂનમ. આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન અને એના અંદર દ્વિતીય સત્ર નો પ્રથમ ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 10 સજીવોમાં શ્વસન વિશે અભ્યાસ કરવાના છીએ. તો શ્વસન તો આપણે જાણીએ છીએ કે દરેક સજીવ શ્વસન ક્રિયા કરે છે. તો હવે આપણે શ્વસન ક્રિયા શા માટે કરીએ છીએ? તો અહીંયા આપણને 10.1 આપેલું છે કે આપણે શ્વસન શા માટે કરીએ છીએ. તો એ આપણે જાણીએ છીએ કે દરેક સજીવ નાના એકમોનું બનેલું છે. દરેક સજીવનું જે શરીર છે એ નાના નાના સૂક્ષ્મ એકમોનું બનેલું છે, અને આ એકમોને આપણે શું કહીએ છીએ? કોષો કહીએ છીએ. આ જે કોષ છે એ જે મનુષ્યના ક્રિયાત્મક અને રચનાત્મક કાર્ય કરવા માટે ઉપયોગી છે. એટલે રચનાત્મક એટલે જો આપણા શરીરની રચના માટે અને કોઈ પણ કાર્ય કરવા માટે આપણને કોષોની જરૂર પડતી હોય છે. ચોક્કસ પ્રકારના કોષો એ ચોક્કસ પ્રકારનું કાર્ય કરતા હોય છે. એટલે આપણા શરીરના જેટલા પણ કોષો છે એ દરેક કોષો પોતાનું એક કાર્ય છે, એ કાર્ય કરતા હોય છે. એ કાર્યોમાં એ પોષણ કરે છે, પરિવહન કરે છે, પછી ઉત્સર્જન કરે છે, પ્રજનન કરે છે. એવી રીતે દરેક કોષોનું પોતાની રીતે જુદા જુદા કાર્ય આપેલા હોય છે. હવે એ કોષોને કાર્ય કરવા માટે શક્તિની જરૂર પડતી હોય છે. તો આપણે જાણીએ છીએ આપણને શક્તિ ક્યાંથી મળે છે? તો ખોરાકમાંથી આપણને શક્તિ મળે છે. પરંતુ જે શક્તિ આપણને ખોરાકમાંથી મળે છે એ ખોરાકને શરીરના અંદર તોડવા પડે છે, અને એ તોડીને એના અંદરથી શક્તિ ઉત્પન્ન કરવાનું કાર્ય જે આપણે શ્વસન ક્રિયામાં ઓક્સિજન વાયુ લઈએ છીએ એ ઓક્સિજન વાયુ કરતો હોય છે. તો આપણે જે ઓક્સિજન વાયુ આપણા શરીરમાં જે દાખલ થાય છે એ શું કરે છે? ખોરાકને તોડે છે અને એના અંદરથી શક્તિ ઉર્જા ઉત્પન્ન કરે છે, અને એ ઉર્જા આપણા શરીરના દરેક કોષો સુધી પહોંચાડવાનું કાર્ય પણ એ ઓક્સિજન વાયુ કરતો હોય છે. તો હવે આપણે જે શ્વસન ક્રિયા કરીએ છીએ એના અંદર જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે આપણે ઓક્સિજન વાયુ લેતા હોઈએ છીએ, અને જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ એના અંદર આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢતા હોઈએ છીએ. તો આ જે ઓક્સિજન વાયુ છે જે ખોરાક તોડવાનું કાર્ય કરે છે, એટલે કે ખોરાક તોડવામાં મદદરૂપ થાય છે. તો એ જે ખોરાક તોડે છે અને ખોરાક તોડવાથી જે કણ અને ઉર્જા ઉત્પન્ન થાય છે એને કોષીય શ્વસન કહેવામાં આવે છે. તો અહીંયા મેં તમને વ્યાખ્યા આપેલી છે કોષીય શ્વસનની, કે કોષમાં ખોરાકના કણોને તોડીને ઉર્જા મુક્ત કરવાની ક્રિયાને કોષીય શ્વસન કહેવામાં આવે છે. તો આ જે કોષીય શ્વસન છે એ શું કરે છે? તો પહેલા તો ઓક્સિજન વાયુ જે આપણા શરીરમાં દાખલ થાય છે એ ખોરાકને તોડવામાં મદદરૂપ થાય છે. તો એ ખોરાકને તોડી અને કોષોમાં ખોરાકના જે કણો હોય છે એને તોડીને ઉર્જા મુક્ત કરે છે. આપણા શરીરમાં જે ખોરાક જાય છે એને તોડીને ઉર્જા મુક્ત કરવાના કાર્યને શું કહેવામાં આવે છે? આ જે પ્રક્રિયા થાય છે એને શું કહેવામાં આવે છે? કોષીય શ્વસન કહેવામાં આવે છે. હવે આ કોષીય શ્વસન આપણા દરેકના શરીરમાં, એટલે કે આપણા દરેક શરીરના જેટલા પણ કોષો છે એ બધાની અંદર થતું જોવા મળે છે. અને સજીવોમાં સજીવોના જે કોષો છે એના અંદર કોષીય શ્વસન આપણને જોવા મળે છે. હવે એના પછી વાત આવે છે જારક શ્વસન. તો હવે જારક શ્વસન, આપણા શરીર જે ખોરાક લે છે તો અહીંયા આપણે ખોરાકને શું કહીશું? ગ્લુકોઝ કહીશું. કે આપણા શરીર જે ખોરાક લે છે અને એ જે ખોરાકનું ઓક્સિજન શું કરે છે? ઓક્સિજનનો ઉપયોગ ઓક્સિજન એ જે ખોરાકને તોડે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી ઉત્પન્ન કરે છે. જ્યારે ઓક્સિજનની મદદથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી આપણા શરીરમાં જે ખોરાક છે એનું બને છે તેને શું કહેવામાં આવે છે? જારક શ્વસન કહેવામાં આવે છે. તો જ્યારે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય છે, તો અહીંયા ગ્લુકોઝ એ આપણો ખોરાક છે, ગ્લુકોઝનું વિઘટન થાય છે તેને જારક શ્વસન કહે છે. તો હવે જારક શ્વસન થાય ત્યારે શું ક્રિયા થાય છે? તો આ જે ગ્લુકોઝ છે જે આપણો ખોરાક, તો ખોરાકનું ઓક્સિજનની હાજરીમાં શું થાય છે? તૂટવાની ક્રિયા થાય છે. ઓક્સિજન ખોરાકને તોડે છે, એના પછી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે પ્લસ પાણી ઉત્પન્ન થાય છે, અને એ સિવાય આપણને શક્તિ મળે છે. આપણા જે શક્તિ મળે એ આપણે કાર્ય કરવા માટે ઉપયોગમાં લઈએ છીએ. આપણા શરીર જે કંઈ બધું કાર્ય કરે છે એ આ શક્તિના લીધે કરે છે. તો એથી આપણને ખબર પડે છે કે જે આપણે શ્વસન ક્રિયા કરીએ છીએ એ શ્વસન ક્રિયા આપણને ખોરાકમાંથી શક્તિ મેળવવા માટે પણ ઉપયોગી છે. હવે એ સિવાય છે અજારક શ્વસન. જ્યારે ઓક્સિજનની મદદ વિના ખોરાક ઓક્સિજનની મદદ વિના પણ તૂટે છે તેને અજારક શ્વસન કહે છે. તો અહીંયા આપણા શરીરમાં જે ક્રિયા થાય છે એ ઓક્સિજનની હાજરીમાં થાય છે,
તેથી તેને અજારક શ્વસન જારક શ્વસન કહીએ છીએ. પરંતુ અમુક જે યીસ્ટ જેવા સજીવો છે જે હવાની હાજરી વગર પણ જીવી શકે છે, તો એવા જે સજીવો છે એમના શરીરમાં અચારક શ્વસન જોવા મળે છે. તો હવે અચારક શ્વસનમાં શું થાય છે, ગ્લુકોઝ જે આપણો ખોરાક છે એ તૂટે છે ઓક્સિજનની હાજરી વગર, એટલે કે ઓક્સિજનનો ઉપયોગ વિના. એના અંદરથી આલ્કોહોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને શક્તિ ઉત્પન્ન થાય છે. તો આ જે યીસ્ટ જેવા સજીવો છે જે જે અચારક શ્વસન કરે છે અને શ્વસન ક્રિયા દરમિયાન શું કરે છે, આલ્કોહોલ ઉત્પન્ન કરે છે, તેથી તેનો યીસ્ટનો ઉપયોગ વાઇનમાં પણ કરવામાં આવે છે. હવે આ જે યીસ્ટ જેવા સજીવો છે જે અચારક શ્વસન કરે છે તેને અચારક જીવી પણ કહેવામાં આવે છે. હવે આગળ વધીએ તો કેટલાક અમુક ટાઈમે શું થાય છે કે આપણે ઘણી બધી કસરત કરતા હોઈએ છીએ કે ઘણું બધું કાર્ય કરતા હોય છે, એ જ્યારે આપણે ઘણા બધા કાર્ય કરતા હોય છે, કસરત કરતા હોય, દોડતા હોય કે સાયકલ ચલાવતા હોય, લાંબા સમય સુધી કોઈ કાર્ય કરતા હોય, કોઈ ભારું વજન ઉચક્યું હોય, ત્યારે શું થાય છે, આપણા શરીરમાં જે ઓક્સિજનનો પુરવઠો છે એ સિવાય પણ આપણને શક્તિની વધારે જરૂર પડે છે, ત્યારે આપણા શરીરના અંદર પણ અચારક શ્વસન જોવા મળે છે. જ્યારે આપણા શરીરમાં અચારક શ્વસન થાય છે તેના અંદર શું થાય છે, ગ્લુકોઝનું અપૂર્ણ દહન થાય છે, કે આપણા શરીરમાં જે ખોરાક છે એનું અપૂર્ણ દહન થાય છે, કારણ કે ઓક્સિજન ત્યાં હોતું નથી, એટલે ઓક્સિજનની હાજરી વિના આપણા શરીરમાં જ્યારે ખોરાક તૂટે છે ત્યારે એના અંદરથી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે અને એ સિવાય આપણને શક્તિ પ્રાપ્ત થાય છે. તો અહીંયા જોઈએ તો ગ્લુકોઝ ઓક્સિજનની હાજરી ગેરહાજરીમાં, એટલે ઓક્સિજનની હાજરી અહીંયા નથી, આપણું જે ખોરાક છે ઓક્સિજનની હાજરી વગર લેક્ટિક એસિડ ઉત્પન્ન કરે છે અને એ સિવાય શક્તિ ઉત્પન્ન કરે છે. તો આ જે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે એ આપણા શરીરમાં શું કરે છે, ખેંચાણ, આપણા જે સ્નાયુઓ છે એ સ્નાયુ શું કરે છે, ખેંચાઈ જાય છે, કે ત્યાં આપણને દુખાવો થવાનો ઉત્પન્ન શરૂ થાય છે. તો આપણે એ જે ખેંચાણને દૂર કરવા માટે શું કરીએ છીએ, તો ગરમ પાણીનો શેક કરીએ છીએ, અથવા એ સિવાય પણ આપણે અમુક જે તેલ હોય છે એનાથી માલિશ કરતા હોઈએ છીએ, કે જે આપણું જે ખેંચાણ છે એ શું થાય છે, રૂંઝાય છે. હવે આ ઓક્સિજન છે, ઓક્સિજનનો જથ્થો એ લેક્ટિક એસિડનું સંપૂર્ણપણે દહન કરીને કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી ઉત્પન્ન કરે છે. હવે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ ઉત્પન્ન કરે છે જ્યારે ઓક્સિજનની હાજરીમાં થાય છે ત્યારે. હવે શ્વાસોશ્વાસ, તો શ્વાસોશ્વાસ વિશે જાણીએ તો આપણે જે શ્વાસ અને ઉચ્છ્વાસ બે શબ્દો ભેગા થઈને શ્વાસોશ્વાસ ઉચ્છ્વાસ બને છે. તો શ્વાસ, જ્યારે આપણે આપણી નાસિકા દ્વારા શ્વાસ અંદર લઈએ છીએ જેના અંદર ઓક્સિજન વાયુ હોય છે, તો એ જે ઓક્સિજન વાયુ જ્યારે આપણે અંદર લઈએ છીએ એ ક્રિયાને શ્વાસ કહેવામાં આવે છે. જ્યારે આપણે આપણા શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ તેને ઉચ્છ્વાસ કહેવામાં આવે છે. હવે શ્વાસ અને ઉચ્છ્વાસ બંને ભેગા થાય ત્યારે શ્વાસોશ્વાસની પ્રક્રિયા થાય છે. હવે એ સિવાય આપણા જે શ્વસન દર છે, આપણે એક વખત શ્વાસ લઈએ અને એક વખત ઉચ્છ્વાસ બહાર કાઢીએ ત્યારે એક શ્વસન ક્રિયા થાય છે અને એ શ્વસન ક્રિયાને આપણે ગણી શકીએ છીએ, તેને શ્વસન દર કહે છે. તો જોઈએ તો શ્વસન દરની વ્યાખ્યા આ પ્રમાણે છે કે એક મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોશ્વાસ કરે છે તેને શ્વસન દર કહેવામાં આવે છે. આપણે આપણા શ્વસન દર ગણી શકીએ કઈ રીતે, તો એક મિનિટમાં આપણે કેટલી વખત શ્વાસ અને ઉચ્છ્વાસ લઈએ છીએ એના ઉપરથી આપણે શ્વસન દર આપણું નક્કી કરી શકીએ છીએ. અહીંયા આપણને આપેલું છે કે સરેરાશ રીતે પૃખત વયની જે વ્યક્તિ છે એ આરામની સ્થિતિમાં એક મિનિટમાં 15 થી 18 વખત શ્વાસ લે છે અને કસરત કરતી વખતે યા દોડતી વખતે એ જ શ્વસન ક્રિયા છે એના દરમાં વધારો થાય છે, જે 25 વખત થઈ જાય છે. જે આપણે 15 થી 18 વખત આરામની સ્થિતિમાં લેતા હોઈએ છીએ એ જ આપણે 25 વખત કસરત કરતા હોય કે ભાગતા હોય ત્યારે આપણે કરતા હોઈએ છીએ. તો આપણને ખબર છે કે આપણું શ્વસન દર ક્યારે વધી જાય છે, જ્યારે આપણે મહેનત કરતા હોઈએ છીએ, કોઈ કાર્ય કરતા હોઈએ છીએ ત્યારે આપણું શ્વસન દર વધી જાય છે.